નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારું અને આપ જોઈ રહ્યા છો ધ ઉમેરણ ન્યૂઝ. સો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર ઇમ્તિયાઝ ડરૈયા સાથે મહુવા ભાવનગરથી. આમ આદમી પાર્ટી મહુવા દ્વારા ડ્રેનેજ તેમજ સાફ સફાઈના પ્રશ્ને પાલિકામાં તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ. ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાના દરેક વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ, પીવાના પાણી તેમજ સાફ સફાઈને લઈને લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. શહેરની પ્રજા ફરિયાદો કરીને થાકી ગઈ છે, પણ તંત્રમાં બેઠેલા બાબુઓના પેટના પાણી પણ હલતા નથી તેવી ટિપ્પણી સ્થાનિકો દ્વારા ભારે રોષ સાથે કરાતા નજરે પડી રહી છે. લોકોમાં આશ્ચર્ય છે કે આવનારી વિધાનસભાની ચૂંટણી નજીક છે, તેમ છતાં 27 વર્ષથી શાસન ભોગવતા સત્તાધીશોને જરા પણ ડર નથી લાગતો કે લોકોના કામ કર્યા નથી, ત્યારે લોકો પાસે ક્યાં મૂઢે મત માંગવા જઈશું. હવે પક્ષ વિપક્ષની વાત કરીએ તો સત્તા પક્ષ કામ ન કરતું હોય તો વિપક્ષ જનસમર્થન સાથે રાખી સત્તા પક્ષને કામ કરવા મજબૂત કરે, પણ અહીંયા તો વિપક્ષ જ ગાયબ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેવામાં લોકોની આરે આમ આદમી પાર્ટી આવી છે અને સમગ્ર ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો ઉપાડી સત્તાધીશોને 27 વર્ષની ઊંઘમાંથી ઊભા કરવાનો પ્રબળ પ્રયાસ કરવામાં સેજેય ઢીલાઈ રાખતી નથી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે, જેના ભાગરૂપે મહુવામાં પણ લોકોની સમસ્યાઓને થતી હાલાકી હળવી કરવા મહુવા નગરપાલિકામાં સ્થાનિક લોકો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે મળી હલ્લા બોલ કરી પાલિકામાં તાળાબંધી કરી શહેરના લગભગ વોર્ડમાં થતી ડ્રેનેજ, પીવાના પાણી તેમજ સાફ સફાઈના પ્રશ્ને મહુવા આમ આદમી પાર્ટી દ્વારા પ્રબળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ઇમ્તિયાઝ ડરૈયા, દેવ મિરર ન્યૂઝ, મહુવા ભાવનગર. આજ રોજ મહુવા નગરપાલિકાને વોર્ડ નંબર 1, 2, 3 દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા સાથ સહકાર લઈ નગરપાલિકાને તાળાબંધી કરવાનો આવ્યો. તો ભાજપને વોટ લોકો તમારું શાસન છે, તમને શરમ લાગવી જોઈએ. તમારે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી બધાને કોઈ હાજર નથી, ચીફ ઓફિસર હાજર નથી, આજે અત્યારે 12:15 વાગ્યા કર્મચારી હાજર નથી, કોઈ ચૂંટણી હાજર નથી, તો એમને શરમ લાગી જાય કે એક લેડીઝ લોકો આવી નાખી નગરપાલિકા તાળા મારી જાય. તમારી આકરું નથી, તમારી આકરું હોય ને તમારી ઓફર હોય તો મહુવાને 5 દિવસમાં તમે જે તમારા પ્રશ્ન અમારા છે તેને હલ કરી આપો. 2 દિવસ 5 માં કરવામાં હલ નહીં આવે તો ઉગ્ર આંદોલન સંપૂર્ણ 99 વોર્ડના લેડીઝ જેન્ટ દેવાદાન કરી નગરપાલિકા કર્મચારીએ તાળાબંધી તો નહીં, પણ જે કંઈ તોડફોડ કરશું એટલે એ તોડફોડ કરશું એમાં જવાબદારી સંપૂર્ણ બોડી રહી છે. એમાં મહુવાની વ્યક્તિ કોઈ પણ જાતિ નહીં રહી. અમે તો અગ્રીમેન્ટ લઈ હતી. આજ રોજ મહુવા નગરપાલિકા ખાતે વારંવાર ફરિયાદ નોંધાવી છે, વારંવાર કમ્પ્લેન કરી છે. છેલ્લા 1 વર્ષનો કમ્પ્લેનનો ચોપડો જોયો છે, હવે એક પણ કમ્પ્લેનનો નિકાલ આ લોકો દ્વારા અહીંયા લાવવામાં આવ્યો નથી. અહીંયા આવીને ફરિયાદ કરવી તો કોને કરે, નથી પ્રમુખ હાજર, નથી ચેરમેન હાજર, નથી એની કમિટી હાજર, એક પણ સભ્ય હાજર નથી. અહીંયા આવીને ફરિયાદ કોને કરવી, વારંવાર ફરિયાદગીરી છે. આખા મહુવાની અંદર ડ્રેનેજનો પ્રશ્ન છે, આખા મહુવાની અંદર ગટરનું પાણી ઉભરાઈને ઘરમાં નીકળી જાય છે અને બધા જ બાળકો રસ્તાની અંદર એનો ભોગ બને છે. એનું મિશ્રિત ગંદુ પાણી પી અને આખું મહુવા બીમારીના ભરડામાં આવી ગયું છે. અને અહીંયા આવીએ રજૂઆત કરીએ, કમ્પ્લેન લખાવી, કોઈ જાડી ચામડીને અસર થતી નથી. તો આજે પ્રજા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે અહીંયા કોઈ ફરિયાદ સાંભળવાવાળું છે નહીં, બધા સાંભળે તો એનું નિરાકરણ આવતું નથી. તો આવી નગરપાલિકાની આપણે શું જરૂર છે? એટલે તમામ મહુવાના નગરજનો દ્વારા આજે નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી છે. આ નગરપાલિકાને તાળા મારી ગયું, કારણ કે પ્રજાનું કામ કરવું નથી તો પ્રજાને ટેક્સ ઉપીને શું કરવું? પ્રજાના ટેક્સના પૈસાથી એના પગાર ચૂકવાય છે, પ્રજાના પૈસાના ટેક્સથી જ એ લોકોના પરિવાર ચાલે છે. એને બધાને સારી જગ્યાએ રહેવું છે, સારા પાણીની વ્યવસ્થા કરવી છે. વોર્ડ નંબર 1 ની અંદર 10 દિવસથી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, અને પીવાનું પાણી આવે છે તો એની સાથે ગટરનું પાણી મિશ્રિત થઈ જાય છે, દુર્ગંધવાળું પાણી આવે છે.